subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Shri Krishna. Gangotri School Gondal માં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6 એમાં સરસ મજાનો વિષય એટલે કે ચિત્રકલા. તો બાળ મિત્રો, ચિત્રકલામાં આજે આપણે સ્ટડી કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં શું સ્ટડી કર્યું હતું તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાના જે ફ્રૂટ હતા એ બનાવેલા હતા. તો બાળ મિત્રો, આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું મોઝેક ચિત્ર એટલે કે કોલાજ વર્ક. ડાળી ઉપર બેઠેલો પોપટ અને મોર. તો અહીંયા શું કહે છે, મેગેઝિનમાં છપાયેલા નકિયામાં રંગીન કાગળને યોગ્ય રીતે હાથથી ફાડી ગુંદરથી ચોંટાડીને તૈયાર કરેલા સુંદર કોલાજ ચિત્રનો અભ્યાસ કરો. અહીં મેગેઝિનના નકામાં રંગીન કાગળને હાથથી ફાડી યોગ્ય રીતે ફાડી અને સુંદર ડાળી ઉપર બેઠેલો પોપટ અથવા તો મોરનું મોઝેક ચિત્ર એટલે કે કોલાજ વર્ક તૈયાર કરો. કાગળને ચોંટાડવા ફેવિકોલ અથવા તો ગુંદરનો ઉપયોગ કરો. તો બાળ મિત્રો, મને તો અત્યારે એવો વિચાર છે કે અહીંયા હું સરસ મજાનો મોર બનાવું, બરાબર છે? તો મોર બનાવવા માટે આપણે કાગળ જોશે એમાં ગ્રીન, રેડ અને બ્લુ. તો હું અહીંયા ફાઇન્ડ આઉટ કરું છું, મારી પાસે આઈ થિંક બધા કલરના ઓલા છે. તો બ્લુ કલર ને બધા ફાઇન્ડ આઉટ કરું છું. જો મળી જાય તો આપણે પહેલાં મોર જ બનાવી લઈએ, કારણ કે મોર થોડો હાર્ડ છે અને પેલું જે છે એનો એ થોડું ઈઝી છે. તો અહીંયાથી મને એક બ્લુ કલરનો કાગળ મળી ગયો છે, બરાબર? તો આપણે સરસ મોરની ગરદન થઈ જશે એ મુજબનો કાગળ મેં અહીંયા લીધો છે. તો અહીંયા આપણે પહેલાં એની ગરદન બનાવી જ લેશું પેન્સિલથી. અહીંયા આ રીતના ઝિકઝેક શેપ લઈ આ રીતે લેવાનો રહેશે. થોડું આ બાજુ રાખીએ, કારણ કે આ ભાગ કંઈ કામનો નથી, આપણે જે જોઈ છે એ ભાગ જ આપણે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આપણે વાંધો નહીં થોડો મોર નાનો થાય તો, પરંતુ એને હાથથી ફાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને એકદમ હળવે હળવે ફાડવાનો છે. મોર આપણે છે તે ખૂબ જ સુંદર થવો જોઈએ. એકદમ પ્લેન બ્લુ મળી જાય ને તો વધારે સારું. અહીંયા હું મોરની ગરદન બનાવું છું. હવે હું હળવે હળવે કટ કરવાનું સ્ટાર્ટ કરું છું, બરાબર? તો અહીંયા બાળ મિત્રો, મારી સાથે સાથે તમે પણ કરતા જાઓ કટિંગ અને સરસ મજાનું શીખતા જાઓ. બંને હાથને આ રીતે રાખી અને પછી જ કટ આપવાનું છે. જ્યારે આ પસ્તી છે, મારી પાસે છે ન્યૂઝપેપર છે, પરંતુ તમે કોઈ પણ કાગળનો યુઝ કરો તો ખાસ ધ્યાન રાખજો કે તમારું જે વધારા જે જોઈ છે એ એરિયો તૂટી ના જાય એનું. આ રીતે મેં એનો ગરદન બનાવી છે. પછી ચાંચ, તો ચાંચ બનાવવા માટે સરસ મજાનો ઓરેન્જ અથવા તો યલો રંગ. તો એની ચાંચ સરસ મજાની બનાવીશું. હું અહીંયા બનાવું છું એની ચાંચ રેડ રંગની, કારણ કે યલો કરતાં રેડ રંગ વધારે હાઈલાઇટ થશે અને યલો રંગ પણ છે આપણી પાસે. જો એ રંગની બનાવી હોય તો એ પણ તમે બનાવી શકો છો. અહીંયા આપણે ચાંચ પણ બનેલી છે, બની ગઈ. ત્યારબાદ હવે છે ઉપર કલગી અને એના પગ. તો એના પગ અને કલગી છે એ આપણે રેડ જ કલરના કરીશું. હવે એને આપણે
તમારે બાળ મિત્રો કાતરથી એમાં સહેજ સહેજ કટ કરેલા લાગે છે મને, તો હું પણ અહીંયા કાતરથી કટ કરીશ. એનું રીઝન છે કે નાના નાના જે એના પગલાં હોય તે આપણે હાથથી ફાડીએ અને એ પણ તે ન્યૂઝપેપરમાં, તો તે વ્યવસ્થિત થાય નહીં તે માટેથી. પછી એના પીછાવાળો ભાગ છે તે આપણે થોડો ફાઇન્ડ આઉટ કરવો જોઈશે. એના પગ, એક પગ થઈ ગયો, હવે આપણે બીજો પગ જોઈશું આ રીતે. ત્યારબાદ એનો ઉપરનો ભાગ છે કે જે ભાગ તમે કોઈ પણ તમારા જ ન્યૂઝપેપરમાંથી એવો ગોળ શેપ તમે કટ કરી શકો કે જે એની પંખ હોય, બરાબર. અને પછી એના આપણે બનાવીશું પીછા. આટલું થઈ ગયું છે, હવે બનાવીશું એના પીછા. તો પીછા બનાવવા માટે સરસ મજાના ગ્રીન કલર્સની જરૂર પડશે કે જે આપણે ગોતવો પડશે. તો ફાઇન્ડ આઉટ કરીએ છીએ, જો ગ્રીન કલર મળી જાય તો વધારે સારું છે. તમારી ઘરે બાળ મિત્રો ઇંગ્લિશ ન્યૂઝપેપર આવતા હોય તો એમાં વધારે બધા જ કલરની એડવર્ટાઇઝ આવે છે, તો એમાં તમે ગ્રીન કલર મેળવી શકો. અહીંયા મારી પાસે થોડોક એવો ગ્રીન કલર છે, જો આપણે એ પીછા થઈ જ જશે આઈ થિંક, તો આપણે એમાં જ એનો યુઝ જોઈ લઈએ. અને આપણે થોડા થોડા કટ કરીને પીછા લગાવવા હોય તો એમ જ પણ આપણે લગાવી શકીએ. સરસ મજાના લહેરાતા હોય એવા પીછા કરવાના છે આ રીતે. એના આપણે પીછા બનાવી લીધા, બરાબર. તો હવે આપણે બાળમિત્રો કામ એ બાકી છે કે તમે અહીંયાથી એને ગુંદર વડે કઈ રીતે ચીપકાવશો. પહેલાં તો ગમ લઈ લઈએ અને પહેલાં એનો ફેસવાળો ભાગ એટલે કે આ ચોંટાડી દઈએ, પછી એની ચાંચ, પછી એના પગ નીચે લગાવી દઈએ, પછી અહીંથી ના ભાગ. પણ એનો વધારે આપણે ઊંચો છે, એને થોડું નાનું કરી લેશું આ રીતના. એને ચોંટાડી દઈએ ને પછી અહીંથી એના સરસ મજાના પીછા આ રીતે ચીપકાવી દઈએ. અહીંથી પીછાવાળો ભાગ છે તે અહીંથી ઇનસાઈડ રાખશું, અંદરની સાઈડ, એટલે કોઈને પણ ખ્યાલ આવે કે પીછા એના છે. તો બાળ મિત્રો હવે પછી આપણે જે કરીશું તે સરસ મજાની આપણી પાસે એક વસ્તુ છે કે જેનું નામ છે કલર. તો આપણે બધી જ વસ્તુ હવે કલર દ્વારા કરીશું. તો તમારી પાસે સ્કેચ પેન હોય, મીણિયા હોય કે પેન્સિલ કલર હોય એ લઈ લેવાના, અને સરસ મજાનો રેડ કલર લઈ લેવાનો એમાંથી, અને આમ ત્રણ ટપકા કરી દેવાના સરસ મજા. એને ચોંટાડેલું છે પરંતુ આપણે ચોંટાડેલું રાખવું નથી. અને બ્લેક કલર લઈ અને એની આંખ પણ આપણે બ્લેક કલર, પણ કલરથી નહીં ચાલે એટલે આપણે એને બ્લેક કલર ચાલશે પણ મીણીઓ ચાલશે, અથવા તો સ્કેચ પેન ચાલે પણ થોડો રેલાઈ જાય, કારણ કે જે ગમવાળું લગાવેલું જ હોય એટલે થોડું વધારે હોય. એટલે આ રીતના હું મીણીઓ કલર લઈ એની આંખ તો કરું છું, એવું લાગે તો વચ્ચેથી કાણું કરી દેવાનું તો પણ સરસ એની આંખ થઈ જશે. તો બાળમિત્રો આપણો આ વિડીયો લેક્ચર અહીં કમ્પ્લીટ થાય છે. મળીએ સરસ મજાના નેક્સ્ટ યરમાં નવી સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.